ભાઈ મારા મોજીલા મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. આજે છે તારીખ 12 શુક્રવાર, અને અત્યારે વાગ્યા છે 7:15, અને જવાનું છે ભાઈ અમારે અમદાવાદમાં એક જગ્યાએ. શું નામ છે? બાપુનો ડેલો. તો રેસ્ટોરન્ટ છે મારા પરમ મિત્ર એવા બિમલભાઈ પરમારનું, અને એનું છે આજે ઓપનિંગ. ન્યા જવાનું છે, પણ એરિયોનું નામ છે ઓગણજ. પણ ગોગણજ એમ, એ કોઈ વાતે મને મગજમાં ફીટ બેહતું નથી. અને જેમ કે અમે જવું છે ઓપનિંગમાં, એટલે અમે બે માણા તૈયાર થઈ ગયા છીએ. અને એઝ યુઝ્યુઅલ મારી વાલી એમ કહેવાય કે અચાનક આમ પગ આમ ઠેબો આવી ગયો અને પડી ગયો, અને લોટનો ડબ્બો ઢોળાઈ ગયો છે માથે, એટલે એવું છે બધું. એટલે એવું બધું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે જે કાંઈ બોલાય એમ છે નહીં, એટલે સાના માના આપણે અહીંયાથી રવાના થઈ જાય. હા બરાબર. તો હાલો મારી ભેગા ઓપનિંગમાં બાપુના ઢેલાના. અને અમે અત્યારે છીએ ને ભાઈ અમદાવાદના સાબરમતી એરિયામાં. જે આપણી ઓફિસ છે ટ્રિપો જંગલની, ત્યાં છીએ. પણ આ ઓફિસ કમ ને સ્વર્ગ મોટું વધારે છે, કારણ કે અહીંયા જુઓ તમે આંગણામાં એટલા બધા મોર છે ને, વાત જવા જો. અહીંયા આવો, તમને બીજા મોર બતાવો સાના માના. અહીંયા આવો જલ્દી. લાવ જો તમને મોર બતાવું. જો અહીંયા આટલા બધા ઢેલો આટા મારે છે, અહીંયા જો બે મોરલા આટા મારે છે. ચકલાનો તમને કલબલાટ સમજામ સંભળાતો હશે. અને જુઓ ભાઈ, નેચર નેચર એકદમ સરસ મજાની જગ્યા. આ છે આપણી ઓફિસ. આમ જુઓ તો ખરા તમે ભાઈ, જુઓ મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે. હો ભાઈ, અમદાવાદના રોડ પર એમ કહેવાય કે ગાડી એમ પૂરપાટ એમ દોડવા મળી છે, પણ લોસો થઈ ગયો છે એક. કે આપણે આજે માઇક છે ને, માઇક પહેલાં તમને બતાવી દઉં. આ માઇક, આ બે માઇક હોય મતલબમાં. તો એક માઇક છે ને ભાઈ ખોવાઈ ગયું છે, અને એ મારા હાથે ખોવાનું છે, એટલે લોસો થઈ ગયો છે. એ કે આ મારી વાલી છે ને, મારી વાલી કબીર, તારા મમ્મી સામે જરાક કરતો કેમેરો, આમ કરતો મમ્મી સામે કેમેરો. હા, એનું મોઢું છે ને હાથ વાળ ખાઈ ગયું છે એમ. એટલે અટાણે તો આપણે જવાનું છે બહાર એક ફંક્શનમાં, એટલે અટાણે મને કહે હે નહીં. પણ જો આજે હાંજ પહેલાં એ જે માઇક છે મને નહીં મળે, તો એમ કહેવાય કે ખરાખરીનો ખેલ થવાનો છે ભાઈ, મામલો ચડવાનો છે મેદાને. એટલે એવું છે, ભગવાનને એટલી પ્રાર્થના, તમે હંધાઈ પ્રાર્થના કરજો પછી કમેન્ટમાં કે હવ હારાવાના કરે, અને મારી ઉપર કોઈ ઉપદા શું કહેવાય આપદા ન આવે ભાઈ. હો જરાક જોઈ લેજો વાલા મારા. હા હું જોશો. તો ભાઈ પહોંચી ગયા છીએ બાપુના ડેલે. હાલો તમે મારી સંગાથે બાપુના ડેલે. આ છે બાપુનો ડેલો, જોઈ લો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અમારા બાપુના ડેલાના ઓનર અમારા વિમલભાઈ પરમાર પોતે. જય માતાજી ભાઈ. ખૂબ ખૂબ બરાબર છે, પણ કામ હોય આપણે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ વધો, ને આવી અનેક કરો. આમાં ડેલા ખૂણે ખૂણે હોય, મોટા ડેલા જ બનાવીએ. અમને કઈ ઓળખાણ ની જરૂર નથી ભાઈ, ખાલી ફરક એટલો છે કે મારી જેમ એના વાળ વ્યાય ગયા. હવે આવશે હા એમ, મારે વ્યાય ગયા આવી ગયા, પાછા એના વ્યાય ગયા આવી જાય. જમીન નહોતી ને ખેતી ની, માથે કર નાખી ખેતી. હે તમારે આવ્યા છે? હા તો વાંધો નથી, મેં આજે બીક જ લાગે છે કે આવશે કે નહીં. આવશે આવશે તમારે. જે જે પતિઓને આવી આવી ઓલી હોય ને પ્રોબ્લેમ, તમારે બીજાને થઈ જાય. હવે ટેકનોલોજી સારી છે. આનંદ મંગલ મોજો. અમને અમારા પરાગભાઈ હમણાં એક નવો વર્ડ આપ્યો છે કે કોઈને પણ તમારે શું કહેવાય આમ શુભેચ્છાઓ પાઠવવી હોય ને, તો કાંગરા શું કહેવાય, કાંગારુ સેશન. કાંગારુ તમને કાંગારુ સેશન. અને થેન્ક યુ નથી કહેવાનું, આભાર તમારો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આભાર તમારો છે. ના કાય અમારા માનુબેન છે, અમારા વિજુભાઈ છે, અને આ શું કહેવાય એમ બરાબર છે, અને એના બા એટલે એના સાસુમાં, અને એ વાત જવા દે ભાઈ. અમારા બાને હારા કેવડા બિચારા. હં તમે લાગ્યા રાખો, હં મજા આવે છે.
આ અમારા દીપભાઈ છે, બરાબર. થોડીક હાઈટ વધારે છે, મેં માગી પણ આપી નહીં એને. અચ્છા, કેમ છો? આનંદ મંગલ મોજ. હાથ મેળવતો ધલબલાઈ નાખો મને આમાં. હે, તમારું આમ કડક કડક હાથ છે. આની દોસ્તી રાખવી હારી. હવે જેમના દર્શન અમને છે એવા દર્શનભાઈ અમારે આવી ગયા છે. આ જેવા સારા એક્ટર છે ને એવા સારા ક્રિકેટર છે. અમે રેમા એટલે અમને ખબર છે. એવું નથી, એવું નથી ભાઈ. હા, કેમ છો મેમ? એમના એક જ મેવો ધર્મપત્ની આ, જેમ મારા એક મેવો ધર્મપત્ની છે એમ. બીજો મેળો જ ન પડ્યો. મજા આવે. ઘરવાળી અરે આમ થોડીક માથાકૂટ થઈ ગઈ, પકડી પકડી થાળી નાખા અને આવવાનું હતું એટલે ફટાફટ છે ને હાંધા માંધા મારીને આવી ગયો. અહીંયા તો હાંધા માર્યા, બુટ માં હાંધા માર્યા છે, બુટમાં હાંધા માર્યા લઈ લો. એમ નહી, પબ્લિક છે ને ટ્રેડિશનલ માંગે છે. અમાર ફેન ફોલોઈંગ ટ્રેડિશનલ માંગે છે. આખો એક મહેલ ઉભો કર્યો છે ગ્લાસ નો ને આ ઓલી જીરા મીઠા ડબલા નો સરસ મજાનો. એટલે નાનપણ માં આવું બહુ રમતા અમે. આજે નાનપણ પાછું સાંભળી ગયું છે. ભાઈ પનીર પાપડી આવી ગઈ છે, અમને હાવડ એરો એક લઈ લેતો જાય. ભાઈ આ જીબી છે, મને વાત મળી છે એટલે પાવર બાવર વહી ગયો છે. આસી આસી ડીમ ડીમ લાઈટો ચાલુ છે એટલે તમને જેવા દેખાય એવા બધા દેખાય છે. એમાં બોલો બોલો. આમ તો લાઈટ નો પ્રકાશ ઓછો છે, પણ અહીંયા આગળ જેટલા લેડીઝ બેઠા છે ને એમના મેકઅપ ના ગ્લો ના કારણે અત્યારે અમારો ચહેરો એનું જ દેખાય છે એમ. અને હમળાય છે ખાલી એનું જ એમ. અમે જેટલા હા, એટલે એવું છે. અને બધાની ચોઈસ જુઓ, અહીંયા પાઉંભાજી છે, અહીંયા પાઉંભાજી છે, અહીંયા પાઉંભાજી છે. એ બધાની એકતા છે અને અમારામાં કોઈના એકતા નથી. એ પીઝા ખાય છે, હું દાળ ભાત ખાઉં છું, આમ કંઈક બીજું ખાય છે. અને એને જે એકતા હતા એ તો વયા ગયા. બસ એમ જો પાછી લાઈટ લપઝપ લપઝપ થાય ના, આવું છે. હાલો તો જરાક પેટનો ખાડો પૂરી લઈ શાંતિથી, પછી પાછા ભેગા થાય. બાકી વાગ્યા છે કેટલા? 9. હાલો હવે ભાઈ, આ બિમલભાઈ તો છે જ, અમારા સુરેશભાઈ. હું આમથી નહીં આમથી થઈ ગયા ભેગા. ભાઈ હવે અહીંયાથી લઈ લઈ રજા લગભગ વાગી ગયા છે 9:45 જેવા, બરાબર. સરસ મજાનું એમ્બિયન્સ બનાવ્યું છે, આ એનો લોગો છે. આ બધાએ બસ સરસ મજાની સિક્યુરિટી પૂરી પાડી છે. તમારા બધાનો દિલથી થેન્ક યુ. હા, હાલે બાપુ, રજા લઈ. અમે રજા લઈ. અરે હા, બધાને આમંત્રણ આપી દે પધારો એમ. ભાઈ બાપુના ડેલે આવું તો પડે હો. હા, એડ્રેસ બોલો. 19-4 રસ્તા ભાઈ, અમદાવાદ, બરાબર છે. કોલ કરશો તો એ મળી જશે હવે તો. હા એમ, જો આ બાજુમાં છે ને ઓનર્સ છે, એની એક્ઝેક્ટ બાજુમાં બાપુનો. આમ જોવો તમે એમ્બિયન્સ, બરાબર. પોગી જાજો, અમે પોગી જઈ સુરત. હાલો તઈ, ચાલો જય માતાજી.
તમને એકવાર એનો લોગો બધે ફરતી જો રાતમાં કેવો સમકી દોર્યો હતે બાપુનો ડેલો હાલ હતો જામ જો આ બાપુની છે ઈસે બાર ને પાસ અને અમદાવાદ વડોદરા નો એક્સપ્રેસ હાઈવે છે ને એને આપણે પૂરો કરી નાખો એટલે અહીંયા ગાડીને લાગી દી ભૂખ એટલે ગાડીને ખવડાવી લીધું અને પાણીની બોટલ લેવા અમારો અમર ગયો છે હમણાં આવે ને એટલે સીધા એની ફોર એટલે કે ઓલો દિલ્હી મુંબઈ વાળો એક્સપ્રેસ છે ને એમાં સડી જવાનું છે અહીંયા બતાવે છે કે થવા 3 વાગે અમે સુરત પગવાના છીએ કેમ લાગે વાલી પગી જાઉં એકદમ સરસ રીતે એમ ને હાલો ભાઈ શાંતિથી પગી જાય સુરત હવે સીધા તમને સુરત ભેગા થાવું બરાબર ત્યાં સુધી ઘડી શાંતિથી રાખજો હા હાલો ભેગા થાય સુરત બરોબર એમ કહેવાય કે 3:15 થઈને ભાઈ આપણે સુરત પહોંચી ગયા છીએ અમારો ભાઈ ને ભાઈ પાવી ગયો પ્રેશર એટલે ભાઈ તો ભાઈ એમ કહેવાય કે ઊભી પૂછડીઓ ધડ્યા છે અને બિસ્તરા પોટલા હન ધોઈ ભાઈ અહીંયા ગોઠવાઈ ગયું છે અને મારી વાલી હવે દરવાજો બંધ કરી અને દૂધની બાટલીનો ઓલું જે કાર્ડ મેલે ને એ કાર્ડ મેલવા ગઈ છે મેલી દીધું કાર્ડ હાલ બધું ભાઈ થઈ ગયું હવે ભાઈ શાંતિથી એમ કહેવાય કે નિંદર કરી લઈ બાકી તમને જો અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો જે કરવો ને બધું કરી નાખજો અને બાકી તમારે આ વેકેશનની અંદર એમ કહેવાય કે ગીર ફરવા જવું હોય તો આપણું રિસોર્ટ છે ગીર હવેલી નીચે નંબર આપેલો છે બુકિંગનો ને પગી જાજો અને સાપુતારા ફરવા જવું હોય તો અહીંયા નંબર આપેલો છે આપણો રિસોર્ટ છે વનરાવન ન્યા પોગી જાજો હું એટલે બે જગ્યા ઇન્શોર્ટ તમને મોજે મોજ આવી જવાની છે હાલો તઈ મળીએ આવતીકાલે ત્યાં સુધી હાઉ ડાયરા ને રામે રામ રામે રામ ગુડ નાઇટ શુભ રાત્રી